દીવ ખાતે પર્યાવરણ વન અને હવામાન પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર અને દીવ પ્રશાસન દ્વારા બીચ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. દીવના નાગવા બીચ ખાતે પર્યાવરણ વન અને હવામાન પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર અને દીવ પ્રશાસન દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી. ભારતભરમાં આ ઝુંબેશ અંતર્ગત દરેક બીચોની સફાઈ કરવામાં આવી રહી છે. તે રીતે દીવના પણ બે બીચોની સફાઈ તારીખ 11 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી કરવામાં આવશે, જેમાં દીવના જલંધર બીચ અને નાગવા બીચની પસંદગી કરવામાં આવી છે, જે અંતર્ગત દીવના નાગવા બીચ ખાતે સફાઈ કરવામાં આવી. આ પ્રસંગે ભારત સરકાર તરફથી ડૉક્ટર સી આર મંગેશ અને ડૉક્ટર માણેકલાલ ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવ ફિશરીઝ અને પોર્ટ અધિકારી સુપર આંજણી, કાંતિ સિકોતરિયા નાગવા, વિજય વોટર સ્પોર્ટ્સના માલિક પપ્પુભાઈ રાણા, નાગવા શાળાના પ્રાચાર્ય જયંતિ પટેલ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ દ્વારા નાગવા બીચની સફાઈ કરવામાં આવી હતી, જે અંતર્ગત પ્લાસ્ટિકના જબલાઓ, પ્લાસ્ટિક અને કાચની બોટલો વગેરે ઉઠાવી બીચને સાફ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ બીચ સાફ સફાઈની સાથે બીચને સ્વચ્છ રાખવા લોકોને માહિતગાર કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો. કાર્યક્રમના ઉપલક્ષમાં પર્યાવરણ અને હવામાન પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર તરફથી ખાસ દીવ પધારેલ ડૉક્ટર માણેકલાલ ગુપ્તાએ ઉપસ્થિત અધિકારીગણ અને તાલીમાર્થીઓને ખાસ પર્યાવરણની કેળવણી માટેની સ્વચ્છતા જાળવણીની તેમજ સમુદ્ર જીવો અને તેમની કેળવણી વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે પણ જણાવ્યું કે દીવના દરેક બીચને સાફ રાખવા જણાવ્યું હતું, જેથી કરી દીવમાં ફરવા આવતા જતા પર્યટકો દીવની એક સારી સાફ લઈને જઈ શકે. હંમેશા કચરાપેટીનો ઉપયોગ કરવો અને ફક્ત બીચ પર જ નહીં પરંતુ પોતાના ઘરે અને આસપાસ પણ હંમેશા સ્વચ્છતા રાખવી, જેથી કરી દીવને સ્માર્ટ સિટી બનાવવામાં પણ સરળતા મળી રહેશે. મીનાક્ષી ગઢવી, જયરેશ ટીવી, દીવ.